અને દુઃખ વધારે પડે છે એટલે એનો ઉપાય ખોળે છે મોક્ષ. છેવટે મોક્ષે જવાનું છે એટલે ઉપાય માટે પહેલું આની જરૂર છે. એટલે હું એક્ઝેક્ટનેસ આપું છું કે બધી બાજુની જાગૃતિ એની સંસારની જાગૃતિ રે, ધંધાની જાગૃતિ રે, ધર્મની જાગૃતિ રે, મોક્ષની જાગૃતિ રે, સામાન્ય દુઃખ ના થાય એની જાગૃતિ રે, બધી જ જાગૃતિ રહે. તે હું જે કલાક આપું છું એમાં અજ્ઞાનની મુક્તિ થાય છે. શું થાય છે? અજ્ઞાનની મુક્તિ. એ અજ્ઞાન મુક્તિ ને જીવન મુક્તિ કહી છે ભગવાને. શું કહ્યું છે? જીવન મુક્તિ. અને પછી અજ્ઞાન મુક્તિ થયા પછી જે પહેલાની જે જવાબદારીઓ છે તેની મુક્તિ થાય એટલે પછી સંપૂર્ણ મુક્તિ કહેવાય. બરાબર. જવાબદારીઓ પૂરી થાય એટલે આપણે મુક્તિ લેતા પહેલા જે જવાબદારી ઉભી થઈ ગયો છે બરાબર, એ જવાબદારીઓ જયારે એમને આપણે જવાબદારી મુક્ત થઈએ ત્યારે પૂરી મુક્તિ કહેવાય. એટલે કલાકમાં મોક્ષ કહેવાનો ભાવ છે સમજી લો કે આ કલાકમાં મોક્ષ જ થઈ ગયો છે. ફક્ત પહેલાની જવાબદારીઓ છે તમારે પેઢી રાખવાનું છે અને તે સહેજે પેઢી રાખવાનું છે. તમારે મહેનત નહીં કરવી પડે. અમારી એમાં આજ્ઞા આપીએ છીએ કે આજ્ઞા પ્રમાણે પણ ચાલશે. બહુ સહેલી રીતે સરળ રીતે મૂકેલું છે. આ વિજ્ઞાન છે